અમારા સમુદાયને વરદાન છે સ્વાધ્યાય માટે. પ્રેમ શ્રી મહારાજ, ભુવનભાનુ શ્રી મહારાજ, જયઘોષ શ્રીશ્વરજી મહારાજ, આ બધા મહાપુરુષો પોતે પણ પોતાનો સ્વાધ્યાય. ગચ્છાધિપતિ જયઘોષ શ્રી મહારાજ 2 વર્ષ પહેલા, 1.25 વર્ષ પહેલા કાળ કરી ગયા, પણ એની પહેલા પણ એ મહાપુરુષ ઓપેરાનું ચોમાસું હોય કે વાસુપૂજ્ય પુષ્પદંતનું ચોમાસું હોય, મહાત્માને બોલાવીને કે 10 વૈકાલિકની ચોપડી લે અને પોતે 10 વૈકાલિક શરૂ કરે. 10 વૈકાલિક એટલે સાધુ જીવનની ABCD કહેવાય. અને જેનો પર્યાય કેટલો, 68 વર્ષનો, 68મા વર્ષના પર્યાય જે પોતે ABCDનું સૂત્ર કડકડાટ બોલી બતાવે. તમને કદાચ અત્યારે એમ કહેવાય કે તમે KGમાં હતા ત્યારની જે પોએમ હતી બોલો તો, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર પતિ. 10 વૈકાલિક અમારી બારાખડી કહેવાય, એના વગર આગળ વધી ન શકાય. અને આખું 10 વૈકાલિક મોઢે, આખું આચારાંગ મોઢે મહાત્મા ચોપડી લઈને બોલે. મહાત્મા કદાચ પાનું આઘું પાછું થઈ જાય, પણ ગચ્છાધિપતિનો એક શબ્દ આઘો પાછો ન થાય. વર્ષો સુધી વિતરાગ સ્તોત્ર સવારના પોરમાં બોલ્યા પછી જ મોઢામાં પાણીનું ટીપું નાખ્યું છે. આ સ્વાધ્યાય, આ આઈડેન્ટિટી. અમને અહીં સુધી પહોંચાડનારા મહાત્માએ જે કીધું ને એ બધું તો ઠીક છે. અમારા ગુરુ ભગવંતો અને એથી આગળ જાઉં તો અમારા માતા પિતાના પરાક્રમ છે. 7 ભાઈ બહેનમાંથી 1 દીકરાનો જ્યારે જન્મ થયો, 4 દીકરામાંથી, અને પાલીતાણા ગયા હતા. પ્રેમસુરી મહારાજે કીધું, કસ્તુર આ દીકરાને દીક્ષા આપજે. મોટા દીકરા પર એટલી બધી લાગણી, એટલો બધો મોહ, એટલો બધો પ્રેમ, તો પ્રેમ શ્રી દાદાને કહી દીધું, આને તો નહીં આપું, પછી બીજાને આપીશ. અને એ વખતે એક છોકરું પેટમાં હતું અને એની વચ્ચે પ્રેગ્નન્સીના ટાઈમમાં ગિરિરાજ ચડ્યા. દાદાની પૂજા એના ચડાવવા બોલાય, પુષ્પ પૂજાના ચડાવવા, પક્ષાલ પૂજાના ચડાવવા. શક્તિ એવી નથી કે એક પણ ચડાવો લઈ શકે. એક રૂમ રસોડામાં અમે દીક્ષા લીધી, ત્યાં સુધી રહ્યા છીએ 9-9 જણ. 9 જણાનો પરિવાર એક રૂમ રસોડાની અંદર રહ્યા છીએ. આજે તમારા એક એક દીકરા માટે તમે એક એક બેડરૂમ બનાવી આપ્યો છે. દાદાના દરબારમાં ગયા પછી ચડાવા બોલાય, હજારો લાખોની અંદર. એ વખતે અમારા સંસારી માતુશ્રીએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ કોઈ તમને ફૂલનો હાર ચડાવે, કોઈ તમને સોનાનો હાર ચડાવે, કોઈ તમને રૂપાનો. મારી તાકાત નથી કે હું તમને આ બધા હાર ચડાવીશ, પણ પ્રભુ તું એવી કૃપા કર, આવનારા સમયની અંદર જે સંતાન આવે અને જો એ દીકરો હોય તો મારે પ્રભુના શાસનને સોંપી દેવો છે. દીકરો આવ્યો, એ દીકરાને સ્કૂલમાંથી ઉઠાડીને ભણવા માટે મૂક્યો ખરો મહાત્મા પાસે, પણ એના એટલા ભાવ જાગ્રત ન થયા. એ ઘરે પાછો આવ્યો, કસ્તુરબેન એટલે અમારા સંસારી માતુશ્રી, એમને વેદના થઈ. પ્રભુ મેં તારી આગળ પ્રાર્થના કરી હતી, શું પ્રાર્થના મારી નહીં ફળે? અને એના પછી અમે 2 ભાઈના જન્મ થયા. મોટા ભાઈ અક્ષય બોધી મહારાજ અને છેલ્લો હું, 4 ભાઈમાં ચોથો ને 7 ભાઈબહેનમાં 7મો. અને અમને બંનેને એમણે પહેલેથી જ નક્કી કરી દીધું કે અમને સંસારનો રસ ચખાડવો જ નથી. એમણે અમને બધાથી દૂર રાખ્યા. અમારા જમાનામાં તો મોબાઈલ તો હતા જ નહીં, ટીવી પણ બહુ છેલ્લે આવ્યું. એમનો નિયમ હતો કે જે દિવસે ઘરમાં ટીવી આવશે એ દિવસે હું અને તારા બાપુજી આ ઘરમાંથી બહાર નીકળી જશું. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલતી હતી ને એક દિવસ ભાઈને ઈચ્છા થઈ ગઈ, આપણે મેચ જોવા માટે ટીવી લાવીએ, કાયમ માટે નહીં ખાલી મેચ જોવા માટે, પણ 12,000 નહીં આપે. એટલે કીધા વગર ટીવી લઈ આવ્યા. ટેક્સીમાંથી ટીવી ઉપર આવ્યું, બાની નજર પડી ગઈ ખોખા ઉપરથી કે અંદર ટીવી છે. બા સમજી ગયા કે હવે છોકરાઓને મા બાપ કરતા ટીવી વધારે વાલા છે, અત્યારે સમજાવવામાં કોઈ સાર નથી. એમણે અમારા પિતાજીને કીધું, સાંભળો છો? બોલો. તમારી સામાયિકની થેલી છે ને એમાં 2 જોડ કપડાં નાખો, મારી થેલીમાં હું નાખું છું, તમે સાધુ મહારાજના ઉપાશ્રય જાઓ, હું સાધ્વીજીના ઉપાશ્રય જાઉં છું. આ ઘરમાં ટીવી હશે ત્યાં સુધી આપણે નથી રહેવાનું. 2 જણાએ થેલી લીધી, ઉતરવાનું જ્યાં સ્ટાર્ટ કર્યું ત્યાં છોકરાઓની નજર પડી, દોડીને પગમાં પડ્યા.
બાય એક જ દિવસ આજનો જ સાંજે તો પાછું આજે ઇન્ડિયા પાકિસ્તાનની રસ્સા કસી વાળી મેચ છે માટે લઈ આવ્યા છે. બાએ કહી દીધું એ હું કઈ ન જાણું, મારો આખરી અને અફર નિર્ણય છે આ ઘરમાં ટીવી હશે તો તમારા મા બાપ નહીં, મા બાપને રાખવા હોય તો ટીવી નહીં. છોકરા સમજી ગયા મા બાપ આમાં જરા પણ 19-20 કરે એમ નથી. જે ટેક્સીમાં ટીવી લઈ આવ્યા એ જ ટેક્સીમાં ટીવી પાછું મૂકી આવ્યા, પછી જ બા અને બાપુજીએ ઘરમાં પગ મૂક્યો છે. કોઈના ઘરે પણ ટીવી જોવા અમને જવા ના.